It's an honor to say that BrahMos made the first export deal with Philippines of $375 million. We are in the process of executing this contract. Which other orders are we going to get? Maybe the Philippines themselves? આદરવ હાઈકોર્ટથી મહત્વના સમાચાર. રખડતા ઢોર મુદ્દે સરકાર પર સવાલો કરવામાં આવ્યા છે હાઈકોર્ટ તરફથી. સૌથી વધારે મહત્વની વાત છે કે હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું છે કે કામ કોઈ પણ થઈ રહ્યું નથી. કોર્ટે સરકારને સવાલ કર્યો, તમારું કામ શું છે? લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર હોવાની વાત હાઈકોર્ટે કરી. સરકાર તરફથી એડવોકેટ જનરલની રજૂઆત, રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ કરે છે, સંબંધિત તમામ વિભાગની મહેનતથી કામ કરે છે. હાઈકોર્ટે રખડતા ઢોરથી મૃત્યુ પામેલા મૃતકના પરિવારને સહાયનો આદેશ કર્યો છે. મૃતક ભાવિન પટેલને આવતીકાલ સુધીમાં 5 લાખનું વળતર આપવા આદેશ. અમદાવાદમાં રખડતા ઢોરને લીધે થયું હતું એક યુવકનું મોત. મુકેશ કુમારે પણ કડક પગલાં લેવા સંમતિ દર્શાવી. આ તહેવારનો સમય છે અને આવા સમયમાં અમે અકસ્માત થાય તેવું ઇચ્છતા નથી, તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે. તો આગામી સુનાવણી 15 નવેમ્બરે હાથ ધરાશે. તો ગેરકાયદેસર કતલખાના મામલે હાઈકોર્ટની ફટકાર. રાજ્ય સરકારની કામગીરીથી હાઈકોર્ટ નારાજ. સરકાર માત્ર નોટિસ આપીને કામ ચલાવે છે તેવી વાત હાઈકોર્ટે કરી. અનેક જગ્યાએ ગેરકાયદેસર કતલખાનાઓ ચાલુ. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પણ પાલન નથી થઈ રહ્યું. લાયસન્સ વગરના કતલખાના બંધ કરાવવા નિર્દેશ. જિલ્લામાં માંસ વેચતી દુકાનો સર્વે કરવા નિર્દેશ. ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીને રિપોર્ટ સબમિટ કરવા સૂચન. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ કાર્યવાહી કરવા નિર્દેશ. આગામી સુનાવણી 8 ડિસેમ્બરના હાથ ધરાશે. અરવલ્લીથી મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. અરવલ્લીના ઇતિહાસમાં સૌથી મોટું ગાંજાનું વાવેતર પકડવામાં આવ્યું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. અરવલ્લીથી આ સમાચાર કે જેમાં છેલ્લા 10 વર્ષથી સૌથી મોટો આ ગાંજાનો જથ્થો પકડવામાં આવ્યો હોવાની જાણકારી છે. છેલ્લા 10 કલાકથી પોલીસનું સર્ચ ઓપરેશન. બાયડના વાઘવલ્લા ગામે 11 ખેતરમાં ગાંજાનું વાવેતર. લગભગ 1500 ઉપરાંત ગાંજાના છોડ હોવાની શક્યતા. 2 કિલોમીટર વિસ્તારમાં ડ્રોનની મદદથી ગાંજાના ખેતર શોધાયા. અન્ય પાકની આડમાં કરાયું હતું ગાંજાનું વાવેતર. અરવલ્લી ક્રાઇમ બ્રાન્ચ, બાયડ પોલીસની મોટી કાર્યવાહી. અરવલ્લી જિલ્લામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. ખાસ કરીને 11 જેટલા ખેતરોમાં જે વાવેતર કરવામાં આવ્યું હતું. આપણે એક ખેતરમાં જ ઊભા છીએ કે જે બાયડ તાલુકાનું જે વાઘવલ્લા ગામ છે, જ્યાં 11 જેટલા જે ખેતરોમાં અન્ય પાકોની આડશમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે છેલ્લા 9 કલાકથી પોલીસ અહીં કામગીરી કરી રહી છે. News 18 ગુજરાતીની ટીમ અહીં સ્થળ પર પહોંચી છે. ખાસ કરીને ડ્રોનની મદદથી આ તમામ જે ખેતરો છે તે શોધી કાઢવામાં આવ્યા હતા અને મોટી માત્રા જે 1500 ઉપરાંત જે છોડ છે ગાંજાના તેને પકડી લેવામાં આવ્યા છે. ખાસ કરીને હવે જે આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે ત્યારે નાર્કોટિક્સના જે કાયદો છે તેના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગભગ 11 જેટલા ખેતરોમાં આ પ્રકારનો જે પર્દાફાશ થયો છે, ડ્રોનની મદદ લેવામાં આવી છે. એટલે જે મોડસ ઓપરેન્ડી રહી છે આ, અને એ પ્રકારે આ જે બિયારણ છે ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોને વેચવામાં આવતું હતું, સમગ્ર દિશામાં અરવલ્લી પોલીસ તપાસ કરી રહી. ત્યારે અરવલ્લી જિલ્લાની જિલ્લા LCB SOG તેમજ બાયડ પોલીસ આ સમગ્ર જે કામગીરીમાં જોતરાઈ છે અને હજુ પણ 10 થી 12 કલાકમાં જે તમામ જે આંકડો છે, કેટલા કિલોનું જે ગાંજાનું વાવેતર થયું હતું, તે સમગ્ર મામલો જે માહિતી છે સામે આવી શકે. ત્યારે ચોક્કસથી અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગાંજાનું જે સૌથી મોટું વાવેતર છે તેનો પર્દાફાશ થયો છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી. આઝાદીના 75માં અમૃત મહોત્સવને લઈને હર્ષ સંઘવીની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ કાર્યક્રમની અંદર સૌથી વધારે મહત્વની વાત એ હતી કે સાબરમતીમાં સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આ સંવાદ હતો. પંચજન્ય સાબરમતી સંવાદમાં હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને કરેલી ડ્રગ્સની કાર્યવાહી માટે ગુજરાત પોલીસની પ્રશંસા કરી. હજારો કરોડ કા ડ્રગ્સ હમને ભારત પાકિસ્તાન બોર્ડર સે બરામદ ક્યા. ગુજરાત ATS ને ભારત પાકિસ્તાન બોર્ડર પે કોસ્ટગાર્ડ, DRI, અન્ય કેન્દ્ર સરકાર કી કઈ સંસ્થાઓ કે સાથ મિલકે ગોલીઓ કા સામના કરકે યે ડ્રગ્સ માફિયાઓ કો પકડા હૈ, જો અપને આપ મે આજ તક કે દેશ કે ઇતિહાસ મે ગુજરાત પોલીસ મે જીતના ડ્રગ્સ પકડા હૈ વો કભી નહી પકડા ગયા હૈ. કુછ સાલો પહેલે ઇસી પ્રકાર સે નર્મદા બાંધ કો લેકે
मेधा पाटकर के द्वारा गुजरात भर में गुजरात के लोगों को उपजाने की कोशिश की।